દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલ વીજ કંપનીની કચેરીએ વીજ ધાંધિયાના મુદ્દે ખેડૂતોએ પંખા મોટર સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણોની સાથે હલ્લાબોલ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ કંપનીના રેડિયર વહીવટના કારણે પાવર સપ્લાય કટ થવાની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, જેના કારણે ખેતરોના મગફળી સહિતના ઉભા પાકને પણ પાણી નહીં મળવાના કારણે વ્યાપક નુકસાન થવાની શક્યતા ઉભી થઈ છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ સમસ્યાનો ઉકેલ નહીં આવતા ખેડૂતોએ ગુજરાત કિસાન સેલના નેજા હેઠળ ખંભાળિયા ખાતે આવેલ વીજ કંપની ખાતે ઇલેક્ટ્રિકના ઉપકરણો સાથે લઈ જઈ હલ્લાબોલ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા થયેલા ભ્રષ્ટાચારના કારણે નિયમો અનુસાર થાંભલા નથી ખૂટતા, નિયમો અનુસાર એનું અર્થિંગ થવું જોઈએ, અર્થિંગ નથી થયું, નિયમો અનુસાર જે મેન્ટેનન્સ થવું જોઈએ એ માત્ર કાગળ ઉપર દર વખતે થઈ જાય છે. અને એના કારણે દશેરાના દિવસે જેમ ઘોડું ન દોડે એમ ખેડૂતને અત્યારે જ્યારે વીજળીની ખાસ જરૂર છે, ત્યારે વીજળી આપવામાં આવતી ના હોય, 8 કલાક અને 10 કલાક 24 કલાક ના ગાણા ગાઈ ગાય અને ખીચડી દાઢે ચોઈટી હોય એવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે. જે નિયમો છે એ નિયમો, એક પણ નિયમનું પાલન નથી થતું, બધા જ નિયમો માત્ર ખેડૂત માટે જોઈએ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસના માધ્યમથી પીજીવીસીએલના દ્વારકાના કાર્યપાલક ઇજનેર અને ખંભાળિયા ડિવિઝનના કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરી અને માગણી કરી અને હારે હારે બાહેધરી આપવામાં આવી છે કે 24 કલાકની અંદર નિયમો અનુસાર ખેડૂતોને વીજળી આપવામાં આવશે. એટલે અત્યારે ખેડૂતોએ 24 કલાકની રાહ જોઈ અને વીજળી મળે કે નહીંતર 24 કલાક પછી ફરીથી પીજીવીસીએલનો ઘેરાવ કરી અને લડત કરશું. પણ જ્યાં સુધી ખેડૂતને વીજળી એનો હકની નહીં મળે ત્યાં સુધી લડતા રહેશું. આરવી સોમાણી, કાર્યપાલક ઇજનેર, પીજીવીસીએલ ખંભાળિયા. આજરોજ જે ખેડૂત સમિતિ દ્વારા જે પાવર સપ્લાયને લગતી અને અન્ય જે ફરિયાદોની રજૂઆત કરેલી છે તો એ બાબતે સ્ટાફ અને એને પૂરતા સમયમાં વીજળી મળી રહે એ માટે અમે આજે અમારે વડી કચેરીના સક્ષમ અધિકારી સાથે ચર્ચા કરી અને જે કાંઈ કરવાની ઘટતી કાર્યવાહી થશે એ પ્રમાણે અમે કરી અને નિવારણ કરવા માટે સમયસર કાર્યવાહી કરી દઈશું. અને જે એના મેઇન લગતા પ્રશ્નો જે છે એમાં ફીડરમાં જે છે એના ઓછામાં ઓછી ઇન્ટરપ્શન હોય, પૂરતા 8 કલાકથી વીજળી મળે એવી રજૂઆત મેઇન હતી, તો એ માટે અમે ઘટતી જે કાર્ય કરવાનું થશે એ અમારા સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી એની ગોઠવણ તાત્કાલિક ટૂંક સમયમાં થાય એવી અમે વ્યવસ્થા ગોઠવણ કરીશું.